નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ એક વિષય ગણિત, એમાં આપણે પ્રકરણ 5 10-20 સુધીની સંખ્યાનો અભ્યાસ કરીએ છીએ. એમાં અત્યારે આપણે ભાગ 3 એનો અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની ચોપડી પાસે રાખે, પાના નંબર 80 ખોલે અને પેન્સિલ રબર સંચો પણ સાથે રાખે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો, તો ક્રમમાં જોડો. આપણે અહીંયા આગળ સંખ્યા લખી છે એને આપણે 1-2, 2-3, 3-4, 4-5 એ રીતે ક્રમમાં જોડવાની છે. તો 1-2, 2-3, 3-4, 4-5, 5-6, 6-7, 7-8, 8-9. આ રીતે ક્રમમાં આપણે સંખ્યા જોડતું જવાનું છે. 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 15-16, 17-18, 19 અને 20, એટલે થઈ ગયો 5. શું બની ગયું? 5. બરાબર? તો તમારે આ રીતે ચોપડીમાં ક્રમશઃ સંખ્યા જોડતું જવાનું. બરાબર? ચલો આગળ. ખૂટતી સંખ્યા લખો. તો અહીંયા આગળ આપણને સંખ્યા લખી છે, એમાં ખૂટતી હોય એ સંખ્યા આપણે લખવાની છે. તો જો અહીંયા 10 તમારી ચોપડીમાં લખેલું હશે, પછી 11નું ખાનું ખાલી છે, તો આપણે ત્યાં લખીશું 2 × 11. 12 લખેલા હશે, પછી 12 પછી શું આવે? 1 × 13, તો આપણે 12 પછી 13 લખીશું. 13 પછી 1 × 14. 15 લખેલા હશે, પછી 1 × 16. 15 પછી શું આવે? 1 × 16. 1 × 7 = 17. 16 પછી આવે 17. 17 પછી આવે 1 × 8 = 18. 18 પછી આવે 1 × 9 = 19. અને 19 પછી આવે બગડાના મીંડે 20. તો આ રીતે તમારે ખૂટતી સંખ્યા લખવાની છે. પરીક્ષામાં પણ આ બધું પૂછાઈ શકે છે. બરાબર ને? તો બહુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ. 16 લખ્યા છે, તો 16 પછી શું આવે? 1 × 7 = 17. 17 પછી 18 લખેલા હશે, એટલે વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. 13 પછી શું આવે? 1 × 14. અને 15 તો લખેલા જ છે. 18 પછી શું આવે? તો 18 પછી આવે 1 × 9 = 19. પછી આવે બગડાના મીંડે 20. 14 પછી શું આવે? 14 પછી આવે 1 × 5 = 15. અને 1 × 6 = 16. 16 પહેલાં શું આવે? તો અહીં આપણને 16 આપ્યા છે, 17 આપ્યા છે અને 16ની આગળનું ખાનું ખાલી આપ્યું છે. તો આપણે આગળની સંખ્યા યાદ ન આવે તો આપણે 2 × 11ની લાઈન બોલીશું. 2 × 11, 1 × 12, 1 × 13, 1 × 14, 1 × 5 = 15, 1 × 6 = 16. તો 16 પહેલાં શું આવ્યું? 1 × 5 = 15. તો આપણે 16ની પહેલાંની સંખ્યા 1 × 5 = 15 લખવાની. 9 પહેલાં અને પછીની સંખ્યા લખો. તો અહીંયા 9 લખ્યા છે વચ્ચે, આગળનું ખાનું પણ ખાલી છે, એટલે કે 9ની પહેલાંનું અને પાછળનું ખાનું ખાલી છે, એટલે 9ની પછીની સંખ્યા ત્યાં આવશે. અહીંયા પહેલા ખાનામાં 9ની આગળની સંખ્યા આવશે. તો આપણે 1 થી 10 બોલીશું, એટલે આપણને 9ની આગળની પાછળની સંખ્યા મળી જશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 9 પહેલાં શું આવ્યું? 8 × 8, પછી 9 અને 1 × 10. તો 9 પછીની સંખ્યા આવે 1 × 10. 18 પહેલાં અને પછીની સંખ્યા, તો અહીંયા આગળ જે સૂચના છે તો 18 વચ્ચે લખ્યા છે. આપણે અહીંયા લખ્યું ને 9, એવી રીતે અહીંયા 18 લખ્યા છે. તો 18ની આગળનું ખાનું ખાલી છે, એમાં કઈ સંખ્યા આવશે? અને 18ના પછી
18 પછીની કઈ સંખ્યા આવશે એ આપણે લખવાની છે. તો એના માટે આપણે જેમ 1 થી 10 બોલ્યા એમ અહીંયા આગળ 11 થી 19 આવે, 18 પછીની સંખ્યા આવે ત્યાં સુધી આપણે બોલીશું. તો 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવડ 19. તો 18ની પહેલાં આવ્યા એકડ સાતડ 17, અને 18ની પછી આવે એકડ નવડ 19. તમે પણ મારી સાથે તમારી ચોપડીમાં લખતા રહેજો. ચલો 10ની પહેલાં અને પછીની સંખ્યા લખો. 10ની પહેલાં અને 10ની પછી. તો આપણે 1 થી 10 બોલીએ છીએ બરાબર ને, તો 8 9 10 બરાબર ને. તો 10ની પહેલાં શું આવ્યું? 9. પછી 10 પૂરા થાય પછી કઈ લાઈન શરૂ થાય વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી ગયા ને આગળ કઈ આવે? 2 એકડા 11ની બરાબર ને. તો 10ની પછી કઈ સંખ્યા આવશે? 2 એકડા 11. આગળ મોટી સંખ્યા પર ગોળ કરો. તો અહીંયા તમને 2 સંખ્યાઓ આપી હશે, એમાંથી કઈ મોટી સંખ્યા કહેવાય એ આપણને ખબર જ છે. તો જે મોટી સંખ્યા હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તમારે પરીક્ષામાં પણ આવું પૂછાય છે એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ચલો જો અહીંયા આપણને ઉદાહરણ પહેલું એક આપેલું છે, અહીંયા 2 સંખ્યા છે 11 અને 13. તો 11 12 અને 13, તો 11માં બીજા 2 આવે, 2 ઉમેરીએ ત્યારે આવે 13. એટલે 11 કરતાં 13 મોટી કહેવાય. તો એની ઉપર શું કરવાનું? ગોળ. આગળ અહીંયા આગળ છે 13 અને અહીંયા છે 15. તો આપણે 2 એકડા 11ની લાઈન બોલીશું. 11 પછી એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચગડ 14, એકડ પાછળ 15. તો 13માં બીજી 2 સંખ્યા ઉમેરીએ, 2 ઉમેરીએ ત્યારે થાય એકડ પાછળ 15. તો 15 શું કહેવાય? મોટા કહેવાય. 13 કરતાં 15 મોટા કહેવાય. તો આપણે એની ઉપર ગોળ કરીશું 15 ઉપર. આગળ 18 અને 8, આમાં તો ખ્યાલ આવે જ, કારણ કે 8 છે એ 1 થી 10માં આવે છે, જ્યારે 18 રહ્યું, 18 સંખ્યા છે એ 11 થી 20માં આવે છે. એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે 10 ને 8 18. તો 10માં બીજા 8 ઉમેરીએ ત્યારે 18 થાય. એટલે 18 છે એ મોટી સંખ્યા કહેવાય 8 કરતાં, બરાબર ને. તો એની ઉપર આપણે ગોળ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે પણ મારી સાથે ચોપડીમાં જે પ્રમાણે કરાવું એ પ્રમાણે ગોળ કરતા રહેજો, બરાબર ને. જે પણ લખાવું એ મારી સાથે જ લખતા રહેજો. ચલો આગળ 12 અને 8. તો 8 છે એ 1 થી 10માં આવે છે, 12 છે 2 એકડા 11ની લાઈનમાં આવે છે. તો 12 કેવા કહેવાય? મોટા કહેવાય. 8 કરતાં 12 મોટા કહેવાય. 8 9 10 11 અને 12. તો 8માં 4 ઉમેરીએ ત્યારે 12 થાય. તો 12 કેવા કહેવાય? મોટા કહેવાય. કેવા કહેવાય? મોટા કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરવાનું છે. અહીંયા જુઓ 17 છે અને 7 છે, તો 7 એ નાની સંખ્યા કહેવાય. જ્યારે 17 એટલે 10 અને 7, 7માં બીજા 10 ઉમેરીએ ત્યારે તે 17 થાય. તો 17 કેવી સંખ્યા કહેવાય? મોટી સંખ્યા કહેવાય. કેવી કહેવાય? મોટી કહેવાય. એટલે એની ઉપર આપણે ગોળ કરવાનું છે. ચલો 10 અને 11, તો આ 2માં 11 મોટી કહેવાય. 10માં 1 ઉમેરીએ ત્યારે 11 થાય. એટલે 10 કરતાં 11 છે એ મોટી સંખ્યા છે. તો એની ઉપર આપણે ગોળ કરવાનું. 16 અને 6, તો 6માં બીજા 10 ઉમેરીએ ત્યારે બને 16. તો આપણે 16 ઉપર ગોળ કરીશું, કારણ કે 16 કેવી કહેવાય? 6 કરતાં
મોટી સંખ્યા કહેવાય, એક અને અગિયાર. તો એકમાં બીજા દસ ઉમેરશું ત્યારે થશે અગિયાર. તો એક કરતાં અગિયાર મોટી કહેવાય, બરાબર ને? તો એની પર આપણે ગોળ કરવાનું. નવ અને ઓગણીસ, નવ અને ઓગણીસ. તો નવમાં બીજા દસ ઉમેરીએ ત્યારે થાય ઓગણીસ. તો ઓગણીસ કેવી કહેવાય? મોટી સંખ્યા કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરીશું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જુઓ, અહીંયા ગોળ છે. ક્યારેક પરીક્ષામાં ચોરસ પણ પૂછાય કે મોટી સંખ્યા ફરતે ચોરસ કરો, મોટી સંખ્યા ફરતે ત્રિકોણ કરો. ત્રિકોણ એટલે આવી નિશાની, બરાબર ને? તો ગભરાવાનું નહીં. આપણને મોટી સંખ્યા હોય એની ઉપર જે નિશાની કરવાનું કીધું હોય એ પ્રમાણે આપણે કરી દેવાનું, બરાબર ને? ચલો, નાની સંખ્યા પર ગોળ કરો. દસ, વીસ અને દસ અહીંયા ઉદાહરણ આપ્યું છે. તો કઈ સંખ્યા નાની કહેવાય? દસ. કેમ નાની કહેવાય? કારણ કે બે દસ, બે દશક ભેગા થાય ત્યારે વીસ બને. બે દશક ભેગા થાય ત્યારે કેટલા બને? વીસ. તો વીસ છે એ મોટી સંખ્યા કહેવાય અને દસ એ નાની કહેવાય. તો અહીંયા ઉદાહરણમાં આપણને ગોળ કરીને આપ્યું છે. આગળ છ અને ચાર. તો આપણે એકથી છ સુધીની સંખ્યા બોલીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો ચારમાં બીજા બે ઉમેરીએ તો છ થાય, એટલે પહેલાં કઈ આવી? ચાર આવી. તો જે પહેલી સંખ્યા આવે એ નાની કહેવાય, એટલું યાદ રાખવાનું. જે બે સંખ્યા હોય એમાં પહેલાં આવે એ નાની અને પછી બોલતા બોલતા જે આગળ સંખ્યા ક્રમશ આવે એ મોટી કહેવાય. આટલું યાદ રાખો એટલે તમને નાની મોટી સંખ્યાની સમજ મળી જાય, બરાબર ને? તો ચાર પહેલાં આવે છે છ કરતાં. તો ચાર કેવી સંખ્યા કહેવાય? નાની કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરીશું. આગળ દસ અને બાર. દસમાં બે ઉમેરીએ તો બાર થાય. બાર પહેલાં દસ આવે, બરાબર ને? તો બાર કરતાં દસ કેવી કહેવાય? નાની કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરીશું. અગિયાર અને નવ. તો નવ, દસ, અગિયાર. તો નવમાં બે ઉમેરીએ ત્યારે અગિયાર થાય, એટલે પહેલાં કઈ સંખ્યા આવી? નવ. તો નવની ઉપર આપણે ગોળ કરીશું કારણ કે નાની સંખ્યા છે નવ. પાંચ અને પંદર. તો પાંચમાં બીજા દસ ઉમેરીશું ત્યારે પંદર થાય, બરાબર ને? તો નાની સંખ્યા કઈ કહેવાય? પાંચ, કારણ કે પાંચ પહેલાં આવે છે અને પંદર પછી આવે છે. તો આપણે પાંચ ઉપર ગોળ કરીશું કારણ કે પંદર કરતાં પાંચ કેવી કહેવાય? નાની કહેવાય. બાર અને બે. બાર અને બે. તો બેમાં દસ ઉમેરીશું ત્યારે બાર થશે, બરાબર ને? તો બે કેવી કહેવાય? નાની કહેવાય. બે પહેલાં આવે છે અને બાર એમાં દસ ઉમેરીએ ત્યારે થાય છે, બરાબર ને? તો બાર અને બેમાં બે નાની કહેવાય. આગળ સોળ અને સત્તર. તો સોળ પછી સત્તર આવે, એટલે સોળમાં એક ઉમેરીએ ત્યારે સત્તર થાય. તો સોળ પહેલાં આવે છે સત્તરની. તો સોળ કેવી સંખ્યા કહેવાય? નાની કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરીશું. નવ અને દસ. નવ પહેલાં આવે, દસ પછી આવે. નવમાં એક ઉમેરીએ ત્યારે દસ થાય. તો નવીએ કેવી સંખ્યા કહેવાય? નાની સંખ્યા કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરીશું. પંદર અને તેર. તો અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. તો તેર પહેલાં આવે છે, પંદર પછી આવે છે, બરાબર ને? તેરમાં બે ઉમેરીએ ત્યારે પંદર થાય. તો પંદર અને તેરમાં તેર જે સંખ્યા છે એ નાની છે. તો આપણે ત્યાં આગળ ગોળ કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તમારે પણ ગોળ કરવાનું મારી સાથે જ પતી ગયું હશે, ખરું ને? ચલો આગળ જોઈએ. સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો. તો અહીંયા આપણને ત્રણ સંખ્યા આપી છે, બરાબર ને? તો આપણે એમાં સૌથી જે મોટી હોય ને ત્રણમાં એની ઉપર ગોળ કરવાનું
છે તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, 3, 13, 3 અને 9. તો આપણને ખ્યાલ આવી જાય કે 13 સંખ્યા છે એ મોટી છે, બરાબર. અહીંયા જુઓ 12, 15 અને 20. તો 1 થી 11માં પહેલાં 12 આવે, 12માં 3 ઉમેરીએ તો 15 થાય, અને 15માં 5 ઉમેરીએ ત્યારે 20 થાય, બરાબર ને. તો 20 કેવી કહેવાય? સૌથી મોટી કહેવાય. 1 થી 20 છે એમાં 20 જે સંખ્યા છે એ સૌથી મોટી છે, બરાબર ને. તો એની ઉપર આપણે ગોળ કરીશું. આગળ 10 છે, 5 છે અને 15 છે. તો આપણે 5, 5માં બીજા 5 ઉમેરીએ એટલે થાય 10, અને 10માં બીજા 2 ઉમેરીએ ત્યારે 12 થાય. જુઓ, ગણજો, જે છેલ્લે સંખ્યા હોય ને મોટી, બરાબર ને. તો 5, 6, 7, 8, 9, 10. 5 પછી 5 ઉમેરીએ ત્યારે 10 આવ્યા, પછી 11 અને 12. તો સૌથી છેલ્લે કઈ સંખ્યા આવી? 12, બરાબર ને. સૌથી પહેલાં આવે એ નાની, અને પછી છેલ્લે આવે એ મોટી સંખ્યા, બરાબર ને. તો 10માં 2 ઉમેરીએ ત્યારે 12 થાય. તો 12 છે એ મોટી સંખ્યા છે, તો એની ઉપર આપણે ગોળ કરવાનું છે. 11, 12, 13. તો આપણને તો ખ્યાલ આવે જ કે આ 13 છે એ 11 અને 12ની પછી આવે છે, એટલે એ મોટી સંખ્યા કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરીશું. 19, 18 અને 17. તો 17, 18 અને 19, બરાબર ને. આપણે 11 થી 20 બોલીએ તો પહેલાં 17 આવે, પછી 18 આવે, અને પછી 19 આવે, છેલ્લે કયા આવે? 19. તો 19 કેવી સંખ્યા કહેવાય? મોટી સંખ્યા કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરીશું. 13, 16 અને 14. 11, 12, 13. 13 નાની, પછી એનાથી નાની 14, અને 15, અને સૌથી મોટી 16. તો 16 ઉપર આપણે ગોળ કરીશું. આગળ સૌથી નાની સંખ્યા પર ગોળ કરો. તો આપણે અહીંયા આગળ સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કર્યું આગળના પ્રશ્નમાં. અહીંયા આપણે સૌથી નાની સંખ્યા ઉપર, એટલે પહેલાં જે સંખ્યા આવે એ નાની, એટલું યાદ રાખવાનું, બરાબર ને. તો અહીંયા આગળ 3 સંખ્યા આપી છે, એમાં સૌથી નાની, 3માં જે સૌથી નાની હોય તો આપણે એકડા બોલીશું, એમાં સૌથી પહેલાં 3 સંખ્યામાંથી જે સંખ્યા આવતી હશે એ નાનામાં નાની કહેવાય, બરાબર ને. તો ચલો, અહીંયા આગળ 7 આપ્યા છે, 2 આપ્યા છે અને 4 આપ્યા છે. તો આપણે 1 થી 7 સુધીની સંખ્યા બોલીએ. 1, 2, 3, 4, 5, 6, 7. તો 7 છેલ્લે આવ્યા એટલે મોટા કહેવાય. પહેલાં કઈ આવી? 2. તો 2 ઉપર શું કરવાનું? ગોળ, જે આપણને ઉદાહરણમાં બતાવ્યું છે. અહીંયા આગળ જુઓ, 11ની લાઈન બોલીશું. 2 એકડા 11, 1 એકડ બગડ 12, 1 એકડ તગડ 13, 1 એકડ ચોગડ 14, 1 એકડ પાછળ 15, 1 એકડ છગડ 16. તો સૌથી પહેલાં એકડા બોલ્યા ત્યારે પહેલી સંખ્યા કઈ આવી હતી? 12. તો 12 એ કેવી કહેવાય? આ 3માં સૌથી નાની સંખ્યા કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ 15, 7 અને 20. તો પહેલાં 7 આવે, બરાબર ને. 1 થી 10માં 7 આવે, 11 થી 20માં પહેલાં 15 આવે, અને પછી 20 આવે. તો આપણે અહીંયા આગળ ખ્યાલ આવી જાય કે 7 એ સૌથી નાની કહેવાય. તો એની પર આપણે ગોળ કરીશું. અહીંયા આગળ જુઓ, 9, 19, 8 અને 9. તો 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો 19 છેલ્લે આવી, જે છેલ્લે આવે સંખ્યા મોટી કહેવાય, પહેલાં આવે એ સૌથી નાની કહેવાય. તો 8 પહેલાં આવે છે ને, તો 8 એ સૌથી નાની સંખ્યા છે. તો એની પર ગોળ કરીશું. અહીંયા જુઓ, 1, 10 અને 20. તો આપણને ખ્યાલ આવી જાય કે 1 પહેલાં આવે છે, એટલે સૌથી નાનામાં નાની સંખ્યા 1 છે, બરાબર ને. તો એની ઉપર આપણે ગોળ કરીશું. 16, 15 અને 14. તો આપણે એકડા બોલીએ તો પહેલાં 14 આવે, પછી 15 આવે, અને પછી 16 આવે. તો સૌથી પહેલાં કઈ સંખ્યા આવી? 14 આવી. કઈ આવી? 14. તો 14 એ સૌથી નાની કહેવાય. તો એની ઉપર આપણે ગોળ કરીશું. ચલો,
થોડું બીજું પણ સમજી લઈએ, પરીક્ષા લક્ષી બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જુઓ અહીંયા આગળ ઉદાહરણ, અહીંયા ઉદાહરણ મુજબ કરો તો 11 છે તો 10 + 1 બરાબર કેટલા થાય? 11. તો આપણે આ રીતે લખવાનું છે તમારી નોટબુકમાં, 11 લખવાના છે, પછી 10માં 1 દશક અને 1 એકમ એટલે થાય 11. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. 12 તો 2 દશક અને 1 દશક અને 2 એકમ બરાબર. તો 12 = 10 + 2 અથવા તો 10 + 2 = 12. આગળ 13, તો 13માં કેટલા શું છે? તો 1 દશક છે અને 3 એકમ છે બરાબર ને. તો 13 = 10 + 3 અથવા 10 + 3 = 13. 15, તો 15માં 1 દશક છે અને 5 એકમ છે તો 10 + 5 = 15. 15 = 10 + 5. 17, તો 1 દશક અને 7 એકમ તો 10 + 7 = 17. 17 = 10 + 7. 18, તો 1 દશક અને 8 એકમ એટલે થાય 18 બરાબર ને. તો 10 + 8 = 18. 18 = 10 + 8. પડી ખબર ને વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ જ્યારે પાઠ્યપુસ્તક શીખવાડતા હતા ત્યારે આ શીખી ગયા છીએ બરાબર ને. ચલો આગળ ઉદાહરણ મુજબ કરો, અંક જેટલા મીંડા કરો. જુઓ મેં તમને અહીંયા આગળ શરૂઆતમાં થોડા ગણીને જ આપ્યા છે બરાબર ને, એટલે તમને ખ્યાલ આવે. તો પહેલાં 10 છે અને અહીંયા આગળ 3 મીંડા. આપણે કેટલા કરવાના છે? 10 + 3 = 13. તો તમને આ રીતે બોક્સમાં 10 અને બોક્સમાં 2 સંખ્યા આપી દીધી હશે, દશકની અને જે એકમ હશે એની. તો એ રીતે આપણે મીંડા કરવાના છે. તો અહીંયા આગળ જુઓ, 10 + કેટલા છે આ બાજુ એકમમાં મીંડા? 1, 2, 3, 4, 5. તો 10 + 5 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1 + 5 = 15. તો આપણે બોક્સ ખાલી બોક્સમાં શું લખીશું? 15 બરાબર. પછી પહેલાં 10 મીંડા કર્યા છે એટલે 10 + 8 એકમના ખાના છે એમાં કેટલા મીંડા છે? 1, 2, 3, 4, 5. આગળ જુઓ, અહીંયા હવે 2 ખાના ખાલી છે જેમાં આપણે મીંડા કરવાના છે. તો અહીંયા 10 લખ્યું છે અને અહીંયા આગળ 9 લખ્યું છે. તો આપણે આ રીતે મીંડા કરવાના. 6, 7, 8, 9, 10 એકમમાં કેટલા છે? 9. તો આપણે અહીંયા આગળ 9 મીંડા કરીશું. 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 બરાબર. આ રીતે પછી 10 અહીંયા એક બોક્સમાં 10 લખવાનું, પહેલાંમાં 10 + 9 9 એકમ બરાબર એટલે થાય 19. આગળ ગણો અને બોક્સમાં ચોરસમાં જવાબ લખો. તો આ માળા છે અને આ છૂટા મણકા છે. તો આપણે અહીંયા આગળ ગણવાના બધા. તો આ 10, 11, 12, 13 અને 14. તો અહીંયા આપણે 14 લખી નાખીશું અને આ બાજુ આ માળામાં કેટલા છે? 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. આ રીતે બોક્સમાં સંખ્યા લખીશું એટલે અહીંયા છે 14 નાની છે કોના કરતા? 17 સંખ્યા કરતાં બરાબર ને. આગળ કેટલા ત્રિકોણ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 નાની છે. આ બાજુ કેટલા છે ત્રિકોણ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો શું થશે કે 8 નાની છે કોના કરતાં? 11 કરતાં. 11 સંખ્યા કરતાં 8 સંખ્યા નાની છે. આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો બોક્સમાં 11 લખીશું, અહીંયા પણ આપણે 11 લખીશું. પછી સામે
એક બે ત્રણ ચાર પાંચ છ છ અહીંયા લખીશું છ તો અગિયાર મોટી છે કોના કરતાં છ કરતાં છ સંખ્યા કરતાં અગિયાર કેવી કહેવાય મોટી તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું તમારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે બરાબર ને તો આપણે આ શીખવાડીએ પરીક્ષા લક્ષી છે બરાબર ચલો તો આપણે હોમવર્ક જોઈ લઈએ તમારે ચોપડીમાં આ રીતે અંક સંખ્યા જોડી અને જો તમારે બાકી રહી ગયું હોય તો સંખ્યા જોડવાની છે ક્રમશઃ બરાબર ને પછી એ નોટબુકમાં લખવાનું નથી ખાલી ચોપડીમાં ક્રમશઃ સંખ્યા જોડવાની છે તમારી નોટબુકમાં તમે જ્યાંથી લખ્યું હોય એની નીચેથી જો જગ્યા વધારે ખાલી હોય તો ત્યાંથી શરૂ કરી દેવાનું સૂચના લખવાની પૂરતી સંખ્યા લખો અને આ રીતે 10 થી 20 સુધીની સંખ્યા લખવાની છે તમારી ચોપડીમાં જોઈને જે રીતે લખ્યું છે એ પ્રમાણે પછી આ રીતે પછી સૂચના જે પ્રમાણે આવતી હોય કે 18 પછી શું આવે 14 પછી શું આવે બરાબર ને તો આ રીતે લખવાનું છે તમારે ચોપડીમાં જોઈ જોઈને નોટબુકમાં બરાબર તો પાના નંબર 81 પાના નંબર 82 ગોળ કરો બરાબર ને અને પાના નંબર 83 આટલે સુધી તમારે તમારી નોટબુકમાં લખવાનું છે બરાબર ચોપડીમાંથી જોઈ અને બીજું જે આ વિડીયો આપણે શીખવાડ્યું વિડીયોમાં પરીક્ષા લક્ષી એ પ્રમાણે તમારે આ રીતે જોઈને તમારે લખવાનું છે વિડીયોમાં જોઈ અને આ રીતે તમારે તમારી નોટબુકમાં ઉતારવાનું છે તો તમારે લખવાનું થશે 82 સુધી પાના 82 નંબર સુધી 83 સુધી આઠળ તગડ 83 સુધી ચોપડીમાંથી કયા પાનાથી પાના નંબર 81 82 અને 83 એ ચોપડીમાંથી લઈ જોઈને નોટબુકમાં લખવાનું છે બીજું આ પરીક્ષાલક્ષી વિડીયોમાં જોઈને લખવાનું છે બરાબર ને તો અને આ ત્રણ પાના જે છે એ પરીક્ષા લક્ષી છે બરાબર ને તો આટલું હોમવર્ક તમારે તમારી ગણિતની નોટબુકમાં કરવાનું છે ચલો આવજો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આવતા પીરિયડમાં